દહેગામ નગરપાલિકામાં પ્રમુખ માટે ચાલતી ઉગ્ર બોલાચાલી 50 વર્ષ સુધી કોઈ ક્ષત્રિયને અમે નગરપાલિકાનો પ્રમુખ નહીં બનવા દઈએ. આ વાક્યથી વનરાજસિંહ સોલંકીમાં વ્યાપ્યો ભારે આક્રોશ. ગાંધીનગર જિલ્લાના દહેગામ નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી વહીવટી તંત્રમાં સંઘર્ષ વધી જવા પામ્યો છે અને અવારનવાર સત્તાની ખુરશી માટે ઝઘડાઓ વધી રહ્યા છે અને પ્રમુખ બદલવાના ઉગ્ર વિરોધમાં મારામારી થતાં દહેગામ પોલીસ મથકે ફરિયાદ પણ થવા પામી છે. જ્યારે નગરપાલિકામાં પ્રમુખની ચૂંટણી થઈ તેવા સમયે 3 કોર્પોરેટરો અને 1 પ્રમુખ સાથે રહીને 1.25 વર્ષ માટે પ્રમુખ માટેની સત્તા પિનાકીબેન શાહને આપવામાં આવી અને 1.25 વર્ષ માટેની સત્તા ગીતાબેન વનરાજસિંહ સોલંકીને આપવામાં આવશે તેવી રજૂઆત જે તે સમયે થવા પામી હતી. પરંતુ પ્રમુખનો 1.25 વર્ષનો સમયગાળો પૂરો થયો તેમ છતાં પ્રમુખે સત્તા નહીં છોડતા ભારે મગજમારી થવા પામી હતી. તેમાં આ બાબતે પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા હતા અને વોર્ડ નંબર 1ના મહિલા સદસ્યના પતિએ પ્રમુખ બનવાનો નિર્ણય લેવાની જિલ્લા પ્રમુખ સુધી કાર્યવાહી કરી હતી, પરંતુ નિર્ણય ન આવતા ભારે આક્રોશ વ્યાપી જવા પામ્યો હતો અને કોર્પોરેટર ગીતાબેનના પતિદેવ વનરાજસિંહ સોલંકી જણાવે છે કે પિન્ટુભાઈ અમીન અમને જણાવે છે કે દહેગામ નગરપાલિકામાં 50 વર્ષ સુધી અમે કોઈ ક્ષત્રિયને પ્રમુખ બનવા દઈશું નહીં. આવા આક્ષેપ કરતા વનરાજસિંહ અને પિન્ટુભાઈ અમીન સાથે બોલાચાલી પણ થવા પામી હતી અને હજી હાલમાં આ કોકડું ગુંજવાયું હોવાથી નગરપાલિકામાં અંદરોઅંદર સત્તાની ખુરશી માટે વાતાવરણ ગરમાયું જોવા મળે છે અને પિન્ટુભાઈ અમીન અને કોર્પોરેટર ગીતાબેનના પતિ વનરાજસિંહ સોલંકી વચ્ચે ભારે ગજાગ્રહ હાલમાં વધી જવા પામ્યો છે અને નગરપાલિકામાં તાજેતરના પ્રમુખને સત્તા છોડવી નથી. હાલના પ્રમુખની કાર્યવાહી બાબતે ઉગ્ર વિરોધ પણ નોંધાઈ રહ્યો છે. તેથી નગરપાલિકામાં ચાલી રહેલા આવા વહીવટથી સૌની જનતા પણ ભારે પરેશાની ભોગવી રહી છે. અગરસિંહ ચૌહાણ, ZSTV, દહેગામ.